हालेलुया प्रेज़ लॉर्ड सगळाने ख्रिस्तमा सलाम फरती दरेकनुं स्वागत करीए छे प्रभु दरेकने कृपा आपे ने दरेकने आशीर्वाद आपे प्रार्थना करीए प्रभुना वचनोनुं मनन करता पहेला अगत्यनुं छे आभार मानवो अगत्यनुं छे तैयार थवुं सांभळवा माटे कान मागवा समजवा माटे ए ख्रिस्त आपणने हृदय आपे समझण आपे कृपा आपे विश्वास आपे पिता में ख्रिस्त मानवीय शाबार हमने फरती संगत आपी फरती प्रभु इकट्ठा करिया नौ दिवस दिखाड़ियो छे तमारो वचनो पास आवे छे मा साथे वात करो दरेक सांभळना दरेक ने मारी साथे जोड़ेला जोड़ायेला छे दरेक ने आशीर्वाद आपो पवित्र आत्मा अमे तमने मान आपीए छे तमारो आवकार करीए छे तमे छो जे अमने सरस सत्यमां दोरो छो तमे ख्रिस्तना वचन प्रमाणे अने मारा प्रभुना खातर तमे अमारा मध्ये अमारी सेवा करो छो अमने प्रेम करो छो अने तमे जे काम करी छे मारामां अंत सुधी करता तमे जसो विश्वास छे प्रभु सहाय करो दरेक जे जोड़ेला छे दरेक ने आशीर्वाद आपो सांभळता कान समजूक मन दी क्यां खो अमने आपवामां आवे अमे आशीर्वाद मांगीए छे पिता दरेक ने कृपा आपो ख्रिस्तमां मांगू छू तो वचन कहे मांस केवल रोटी पर तमारा मुख माथे करता वचन थी जीवशे ए वचन सांभळवा मांगीए छे दरेक ने कान खुली जाए ने सत्यता दरेक प्राप्त करे ख्रिस्तमां कहू छू आमेन हालेलुया गुड मॉर्निंग फरती प्रभु अपने कृपा आपीने फरती नौ दिवस दिखाड़ियो प्रभु अपने रोज एना वचनों में फरते बात करे छे अपने दरेके प्रभु आभार मानव जोईए नई बाबत सीखवा मांगे छे पवित्र आत्मा माणसो कहता है कि अमे पाम्या छे अने बाइबलमांथी एक सात बाबतो जोवा मांगे छे कि माणस केवी रीते पवित्र आत्मा पामी सके छे મોટા ભાગે લોકોને એક જ જે રીત હોય છે અથવા તો પોતે પામેલા હોય એવી રીતે તેઓ માનતા છે કે મને જેવી રીતે પ્રભુનો આત્મા મળ્યો છે એવી રીતે દરેકને મળશે યોહાન સુવાર્તા તેનો 14મો અધ્યાય તેની 17મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું પણ જ્યારે સત્યનો આત્મા આવશે જે જગતને જગત તેને પામી નહીં શકે જગત તેને નહીં ओळखी सके के जगत तेने नथी जाणतू ने जगत ने खबर ज नथी ने जगत ने माटे कोई वचन नु नथी आपतो के तेओ आवनार दिवसोमां तेओ पण पवित्र आत्मा पामशे प्रभु कीधुं पण सत्यनो आत्मा पवित्र आत्मा जेने मारो बाप मारा नामे मोकली आपशे 17मी कलम એટલે સત્યનો આત્મા હા જેને જગત પામી નથી શકતું જગતના લોકો માટે તો બિલકુલ નથી હા તે કેમ કે તેને તે જોતું નથી જગતને એ પવિત્ર આત્મા સાથે કોઈ નિસ્બત નથી ને જગતના લોકો એને ઓળખતા ભી નથી ને જગતના લોકોને ખબર ભી નથી હા ઓળખતો નથી જાણતા નથી તમે તેને ઓળખો છો પણ તમને પવિત્ર આત્માનું કામ ખબર પડે છે તમે ઓળખો છો કેમ કે તે તમારી સાથે રહે છે કારણ કે તમારી સાથે અત્યારે રહે છે અને તમારામાં વાસો કરે છે આમેન તમારામાં આનંદ છે તમારા શાંતિ છે હું જે કંઈ બોલું છું તમને સમજણ પડે છે તો એ તમારી સાથે રહે છે પણ તમને તમે એને પ્રાપ્ત કરશો તો પ્રભુએ પોતાના શિષ્યોને કીધું તમે પામશો બાઇબલમાં પવિત્ર આત્મા માટે ઘણા નામો આપવામાં આવેલા છે ઈસુ ખ્રિસ્તે જે વાત કરી એમાં તો પ્રભુએ કીધું કે એ સત્યનો આત્મા તમે એને કહી શકો છો પવિત્ર આત્માને સત્યનો આત્મા કહી શકાય છે માથેસ વાર્તા 28મા અધ્યાય 19મી કલમમાં પ્રભુએ કીધું પવિત્ર આત્મા નામ શબ્દ આપ્યો અને આ યોહાનસ વાર્તા 14મા અધ્યાયમાં પ્રભુએ કીધું પવિત્ર આત્મા એ તો સહાયક છે અથવા તો તે બેલી સંપૂર્ણ બાઇબલમાં બેલી શબ્દ વપરાયો છે અને બીજી ભાષામાં એને એડવોકેટ અથવા તો વકીલ તરીકે પણ શબ્દ વપરાયો છે પવિત્ર આત્મા માટે એ સહાયક અથવા તો મદદગાર અથવા દિલાસો આપનાર એના માટે નામ વપરાયું છે પવિત્ર આત્માની ઓળખાણ માટે એ સત્યનો આત્મા પણ એને કહેવામાં આવે છે રોમન પત્ર 8:10ની કલમમાં પવિત્ર આત્મા એ ખ્રિસ્તનો આત્મા એટલે આવનાર જે છે એ ખ્રિસ્ત અભિષેક એને પણ કહેવામાં આવે છે પવિત્ર આત્મા એટલે ખ્રિસ્તનો આત્મા નહીં કે ઈસુનો આત્મા પણ ખ્રિસ્તનો આત્મા એટલે જે ખ્રિસ્ત છે પ્રભુએ કીધું માર્થિની સુવાર્તા તેનો 23મો અધ્યાય 9મી કલમ 10મી કલમમાં કે જે ખ્રિસ્ત છે તમે મને પ્રભુ ગુરુ કહો છો તમે ઠીક કહો છો હું ગુરુ પ્રભુ છું પણ બાપ પણ છે જે આકાશમાં છે તમે પૃથ્વી પર કોઈને બાપ ન કહો આકાશમાં એ તમારો બાપ છે અને આવનાર જે છે ખ્રિસ્ત એ છે તમારો લીડર અથવા એ છે તમારો શિક્ષક એ છે તમારો સ્વામી વાંચો તો કદાચ યુગની સુવાર્તા માથેની સુવાર્તા 23મો અધ્યાય તેની 8-10 કલમ પણ તમે રાબી ન કહેવાતા પોતાને કેમ કે એક જ તમારો ગુરુ
એક ગુરુ એ પ્રભુ પોતાના વિશે કહે છે કે હું તમારો અદોનાય છું, જેમ ઇબ્રાહીમ ને મળ્યો ને દોડતો તો હું એમ પ્રમાણે તમારો ગુરુ છું, પ્રભુ છું. પછી ને તમે સગડા ભાઈઓ છો, તમે તો મારા ભાઈઓ છો. અને પૃથ્વી પર તમે કોઈને તમારા, બીજી વાત કીધી કે પૃથ્વી પર તમે કોઈને બાપ ના કહેતા, કેમ કે એક જે આકાશમાં છે તે તમારો બાપ, તો તમારો બાપ તો આકાશમાં છે. પછી બીજું, અને તમે સ્વામી ના કહેવાઓ, સ્વામી ના કહેવાઓતા પોતાને, ખ્રિસ્ત નો આત્મા છે. આમેન. તો પવિત્ર આત્માને ખ્રિસ્ત નો આત્મા પણ કહેવાય. જે આવનાર હતો ઈસુ ખ્રિસ્તના પછી આવનાર હતો એ ખ્રિસ્ત, એ ખ્રિસ્ત નો આત્મા છે. અને યશાયા 11મો અધ્યાય અને પ્રતિગણ 5મા અધ્યાયમાં તમે વાંચો તો ત્યાં ઈસુ ખ્રિસ્ત ને જે આત્મા પ્રાપ્ત થયેલો હતો એ સાત આત્મા કહેવાય છે. દેવના સાત આત્મા, દેવની સાત આંખો, પવિત્ર આત્માને દેવના સાત આત્મા આત્મા કહેવાય છે. અને દેવની સાત આંખો પણ કહેવામાં આવે છે. એટલે કહી શકાય દેવની સાત આંખો આવો, અથવા કહી શકાય દેવના સાત આત્મા મને મળે, અથવા કહેવાય ઓ સત્યના આત્મા તમે આવો, અથવા કહેવાય ઓ સહાયક, ઓ બેલી, અથવા તો ઓ મારા મને દિલાસો આપનાર તમે આવો, પવિત્ર આત્મા આવો, એ પ્રમાણે પણ આપણે કહી શકીએ છીએ ખ્રિસ્ત આવો એમ કહેવાય. અને યોહાનસ વાર્તા 14મા અધ્યાયમાં પ્રભુ કીધું હું તમને અનાથ નહીં મૂકું, પવિત્ર આત્મા આવશે. જે બાપનો જે રોલ છે, બાપનું જે તમારામાં કમી થઈ છે કે બાપ નથી, તમે બાપ વગરના થઈ ગયા છો, તો પવિત્ર આત્મા આવશે, બાપની જગા લેશે. એટલે પવિત્ર આત્માને આપણે બાપ પણ કહી શકીએ છીએ. આમેન, આમેન. તો પવિત્ર આત્મા માટે અહીંયા ઈસુ ખ્રિસ્તે નવા નવા ખુલાસા આપ્યા, નવા નવા નામ થી એની ઓળખાણ કરાવી. એ સહાયક પણ કહેવાય, એને સત્યનો આત્મા પણ કહેવાય, અને એને ખ્રિસ્તનો આત્મા પણ કહેવાય, અને ખ્રિસ્ત કહેવાય છે, અને એને બાપ પણ કહી શકાય છે. હિબ્રો પત્ર 6મો અધ્યાય તેની 4મી કલમ તો અહીંયા લેખક એ પ્રમાણે કહે છે કે ઘણા લોકો પવિત્ર આત્માના ભાગીદાર થયા. એટલે ઘણા લોકો પવિત્ર આત્મા ના સાથે તેમનો સંબંધ પણ થયો, અને લોકો પવિત્ર આત્મા પામ્યા પણ ઘણા ઘણા પવિત્ર પામ્યા. કે છે કે ઘણા લોકો એ પવિત્ર આત્માના ભાગીદાર થયા. ભાગીદાર એમ ઘણા લોકો પવિત્ર આત્માના ભાગીદાર થાય છે. શું આપણે પવિત્ર આત્માના ભાગીદાર થયા? શું આપણે પણ એ જ આત્માનું પાન થયું છે? શું આપણે એ જ ખડકમાંથી પાણી પીધું છે? તો જે આત્માના ભાગીદાર થયા એ જ આત્મા જે ખ્રિસ્તમાં કામ કરતો હતો, શિષ્યોમાં કામ કરતો હતો, અને જૂના કરારના સંતોને જે આત્મા દોડતો હતો એ જ આત્મા, શું એના આપણે ભાગીદાર થયા છે? લુકની સુવાર્તા 13મો અધ્યાય 13મી કલમ પહેલી રીત કેવી રીતે પવિત્ર આત્માને આપણે પામી શકીએ છીએ, કોણ કેવી રીતે પવિત્ર આત્માને પામી શકે છે? જો કોઈ માગે, પ્રભુ કીધું તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા વાના આપો છો, કારણ કે તમને સારું, તમે ખરાબ હોવા છતાં તમારા છોકરા માટે સારું તો વિચારો છો. તો બાપ જે સૌથી સારો છે એ કેટલું વિશેષ કે છે, તમે માંગશો તો તમને કેટલું વિશેષ પવિત્ર આત્મા તમારા પાસે મોકલશે. તો માણસને કેવી રીતે પવિત્ર મળે છે? જ્યારે કોઈ માગે છે, જેમ પોતાના બાપની પાસે માગે છે, તો એ બાપ એને એ રોટલી માગે તો શું એને પથ્થર આપે છે? ના. જો એ કહે છે કે ઈંડું માગે તો શું એને બિચ્છું આપે છે? શું એ છોકરો શું છે બીજું, માછલી માગે તો શું એને સાપ આપે છે? ના. તો કહે છે કે છોકરાઓને, તમારા છોકરાઓને તમે જે માગે છે એ રોટલી માગે તો તમે એને રોટલી જ આપો છો, પથ્થર નથી આપતા. એમ જ તમે બાપ પાસે જો એ જ આત્મા જેના વિશે હું તમને ઓળખાણ કરાવું છું એ ખ્રિસ્તનો આત્મા છે, એ બાપ છે, એ સહાયક છે, વકીલ છે, મદદગાર છે, એ સત્યનો આત્મા છે, એને પ્રભુએ ઓળખાણ કરાવી, જગતને ઓળખાણ નહીં થઈ કે કોણ છે પવિત્ર આત્મા. તો કીધું કે તમે જો એ જ માંગશો તો તમે પથ્થર માંગશો તો પથ્થર, રોટલી માંગશો તો રોટલી, માટલી માંગશો માટલી, સાપ માંગશો સાપ. તમને તમે જે સારા તમે છો અને તમે સારું તમારા છોકરાને આપો છો, તમે પવિત્ર આત્માને ઓળખો છો, તમે માંગશો તો તમે પામશો. આમેન. તો પવિત્ર આત્માની ઓળખાણ જેને હોય છે અને પવિત્ર આત્મા કોણ છે એને ઓળખે છે, ને એને ખબર છે કે મારે માંગવું છે કોઈ વ્યક્તિને તો એ મળે પણ છે. યોહાનસ વાર્તા 14મો અધ્યાય 14મી કલમ એક સાચી વાત અહીંયા પ્રભુ શીખવી 14મો અધ્યાય 14મી કલમ જો તમે મારે નામે મારી પાસે માંગશો તો તે હું કરીશ. આમેન.
તો પ્રભુ કીધું મારી પાસે માંગ તો તે હું કરીશ અને આગળ 26મી કલમમાં પ્રભુ જે સમજાવે છે પણ સંબોધક એટલે પવિત્ર આત્મા એટલે એ પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલે મારા નામમાં જ મોકલશે તે તમને બધું શીખવશે આમેન તો તમે જ્યારે બાપ પાસે માંગો તો મારું નામ લઈને માંગશો કારણ કે બાપ તમને નથી ઓળખતો બાપ મને ઓળખે છે અને પ્રભુનું વચન કહે છે કે ઈસુ ખ્રિસ્ત એ આખા જે બાપનું ઘર છે એટલે એમાં બધું જે આખા લોકો છે એમાં દૂતો આવી ગયા આપણે કદાચ કહીએ એમાં પ્રાણીઓ આવી ગયા અને જે કંઈ છે એમાં ઈસુ ખ્રિસ્ત એક સૌથી શ્રેષ્ઠ અને સૌથી પાસે રહેતી વ્યક્તિ અને એના નામને જ બાપ ઓળખે છે તમે મારા મારા બાપની પાસે મારા નામમાં આવશો તો બાપ તમને મારા નામના લીધે મારી ઓળખાણના લીધે તમને પવિત્ર આત્મા તમારા પાસે મોકલશે તો જ્યારે માંગવાનું આવે છે પવિત્ર આત્મા માંગે છે કોઈ વ્યક્તિ માંગે છે તો એ પામે છે પણ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગવું જરૂરી છે કારણ કે બાપ તમને નથી ઓળખતો બાપ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે કે જે આખા ઘરમાં વિશ્વાસું છે આમેન અને મૂસા આખા ઘરમાં એક સેવક તરીકે વિશ્વાસ હતો અને ઈસુ ખ્રિસ્ત એક દીકરા તરીકે આખા ઘરમાં વિશ્વાસુ છે તો અહીંયા શીખ્યા છે પ્રભુ કીધું બાપ મારા નામમાં પવિત્ર આત્માને મોકલશે એટલે જ્યારે કોઈ માગે છે તો ઈસુ ખ્રિસ્તને ઓળખવું જરૂર છે અને ઈસુ ખ્રિસ્ત તમને ઓળખવા જરૂર ના છે ત્યારબાદ પવિત્ર આત્મા તમે એ જ આત્માના ભાગીદાર થઈ શકો છો જે સંતો ભાગીદાર થયેલા આમેન તો એ જ આત્માના ભાગીદાર થઈ શકાય છે જ્યારે કોઈ માગે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ પાસે માગે છે અને બાપ એ સારો છે અને એ જે વ્યક્તિઓ આવે છે અને માગે છે એ જ પામે છે જે માંગણી માણસો કરે છે રોટલીની માંગણી કરે છે તો રોટલી આપે છે પથ્થર નથી મળતો એમ જ પવિત્ર આત્માની ઓળખાણ જે છે અને એ જ માગે છે તો એ પામે પણ છે આમેન બીજી બાબત જોઈએ છે માણસો કેવી રીતે પવિત્રમાં પામી શકે છે પ્રેરિત કૃત્ય તારો બીજો અધ્યાય 33મી કલમ અને ઉપરની કલમથી જો વાંચ્યો તો અહીંયા પિત્તર એ બધા ઇઝરાયલના લોકોને ભાષણ આપે છે અને એ લોકોને સમજાવે છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યો પણ બાપે ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યો આપણા દેવે તો ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યા અને ઉઠાડીને એને મોટો આપણા મધ્ય પ્રબોધક એ હતો એ ખ્રિસ્ત હતો અને એ પ્રભુ છે એ પ્રમાણે દેવે એને જાહેર કર્યો તો અહીંયા પિત્તર લોકોને કહે છે કે આ ઈસુ ખ્રિસ્તને બાપે એ બાપને જમણે હાથે જઈને બેઠો છે અને એને એને બાપને પાસે જઈને એને અમને વચન આપેલું કે હું બાપને વિનંતી કરીશ અને પવિત્ર આત્માને મોકલીશ અને એટલા માટે ઓ ઇઝરાયલ લોકો તમે જે અમારામાં કામ જુઓ છો અમે અન્ય ભાષા બોલીએ છીએ અમે જે પ્રબોધ કરીએ છીએ તમે ચમત્કારો જે જુઓ છો ચિહ્નો જે જુઓ છો આ તો યોએલના પુસ્તકમાં લખેલું કે પવિત્ર આત્માને મોકલવામાં આવશે આ વચન પૂરું થયું અને આ પવિત્ર આત્મા માણસોને ઈસુ ખ્રિસ્તના દ્વારા જે વિશ્વાસ કરે છે એમને પ્રાપ્ત થયો છે તો અહીંયા પિત્તર કહે છે કે ખ્રિસ્ત ઈસુને જે તમે મારી નાખ્યો ઇઝરાયલના લોકો પણ દેવે તેને ઉઠાડ્યો અને સૌથી ઊંચો કર્યો અને બાપના જમણા હાથે જઈને બેઠો અને એ ઈસુએ વચન આપેલું અને એટલા માટે અમે વચન અમારામાં પૂરું થયું છે આમેન વાંચો 33મી કલમ માટે દેવને જમણે હાથે તેને ઉપર લઈ લેવામાં આવ્યો હા અને બાપ પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને આજ તમે પવિત્ર આત્માનું વચન અમને મળેલું પવિત્ર આત્માનું વચન અમને મળેલું એટલા માટે અમે પામી શક્યા તો કોણ પવિત્રમાં ભાગીદાર થાય છે જેને વચન મળે છે વચન એટલે તું સહાય થશે એ વચન નહીં તારા અંજળ આશ્રય થશે એ વચન નહીં તું જે માર્ગમાં જશે ત્યાં પ્રભુ સફળ કરશે એ વચન નહીં પવિત્ર આત્માનું ચોક્કસ આ વચન જેને મળે છે અને લૂકની સુવાર્ત તમે 24મા અધ્યાય અને અંતિમ કડી કદાચ 50મી કળ 49 50 કલમ તમે જો વાંચો તો ત્યાં પ્રભુએ કીધું કે તમે યરૂશલેમથી રહેજો બહાર જતા નહીં અને બાપનું જે વચન તમારા મુખે સાંભળેલું છે કદાચ મળે તો સરસ લૂકની સુવાર્ત તેનો 24મા અધ્યાય તેની પાછળની કલમ હા વાંચો હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું તો પ્રભુએ પોતાના શિષ્યોને વચન આપેલું છે એટલે પવિત્ર આત્માના ભાગીદાર એ લોકો થાય છે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન આપેલું ઘણા લોકો વિશ્વાસથી વચન લઈ શકે છે પણ અહીંયા પ્રભુ પોતાના શિષ્યોને વચન આપેલું એટલા માટે પિત્તર ખુશ થઈને કહે છે અમને પ્રભુએ વચન આપેલું કે તમે થોડા સમય પછી પવિત્રમાં પામશો અને હું બાપ પાસે જઉં છું અને બાપને વિનંતી કરીશ હું તમને વચન આપું છું તમને પવિત્ર આત્મા મળશે આમેન
તો જે લોકો વચન પામેલા છે એમને જ પવિત્ર આત્મા મળે છે. જે લોકો માગે છે ઈસુ ખ્રિસ્તના નામમાં, કારણ કે જે લોકો ઓળખે છે પવિત્ર આત્માને અને શું માગે છે એમને ખબર હોવી જોઈએ એ લોકો શું માગે છે. અને બીજું, જે લોકો વિશ્વાસ, જે લોકો વચન મળ્યા છે ઈસુ ખ્રિસ્તે તેમને રૂબરૂ વચન આપેલા છે અને એમને ખાતરી થઈ છે એ લોકો પણ પવિત્રમાં પામે છે. ત્રીજું સત્ય જોઈએ છે, કોણ પવિત્રમાં પામે છે. ગલાતીનો પત્ર તેનો ત્રીજો અધ્યાય બીજી કલમ, અહીંયા પાઉલ કહે છે, ઓ અણસમજુ ગલાતી, એટલે તમે લોકોને સમજણ કેમ નથી પડતી. તમારા મધ્યે પવિત્રમાં કામ કરે છે આ તમે જોઈ શકો છો, અને તમે લોકો પવિત્રમાં પામેલા લોકો છો, તમને કેમ સમજણ નથી પડતી કે પવિત્ર આત્મા એ કોને મળે છે. બીજી કલમમાં અહીંયા પાઉલ એવી રીતે વાત કરે છે, સાંભળજો, કે હું જાણવા માંગુ છું. ઓ ગલાતીના ચર્ચ તલકો બેસો, હું આ એક વાત તમારા પાસેથી પૂછું છું, મને જણાવો કે તમે પવિત્રમાં કેવી રીતે પામ્યા, તમે પવિત્રમાં કેવી રીતે પામ્યા, શું તમે કોઈ આજ્ઞા પાળી, અને તમે જે જૂના કરારના જે સાબાત પાડવાના હતા, જૂના કરારના જે વિધિઓ, પાસ્કા પર્વ અને જે બધા જે સુન્નત છે આ બધી તમે વર્ષોથી તો કરતા હતા, શું આ બધું પાળવાના લીધે. ગલાતીના પત્ર તેનો ત્રીજો અધ્યાય બીજી કલમ સાંભળો, બહુ સરસ સાંભળશો તો બહુ સારું લાગશે. પ્રેસ ગોડ. તો અહીંયા પાઉલ કહે છે કે ઓ ગલાતીના લોકો, તમે જૂના કરારની બધી જે જાત જાતની આજ્ઞાઓ હતી કે સાબાત પાળવાનું, સુન્નત કરવાની, પાસ્કા પર્વ પાળવાનું, માંડવા પર્વ પાળવાનું અને ઇત્યાદિ જેટલી પણ આજ્ઞાઓ છે એ બધી તમે પાળો છો અને પાળતા હતા, આજે બી ઇઝરાયલના લોકો પાળે છે, તો તમે એ બધી આજ્ઞાઓ પાળવાના કારણે શું પવિત્રમાં પામ્યા. તો અહીંયા પાઉલ પૂછે છે અને પછી કહે છે, ના, તમે વિશ્વાસ કર્યો પ્રભુ ઈસુની સુવાર્તા પર, વિશ્વાસ કર્યો. સુવાર્તા એ હતી કે ઈસુ ખ્રિસ્ત તમારા પાપની માફી માટે એને કુરબાની આપીને મરણ પામ્યો, અને એ તમારા પાપની કિંમત જે મરણ છે એને ચૂકવ્યું, એના પરિણામે તમે માફી મળી, તમે ઈશ્વર સાથે સમાધાન થયો અને તમારા દેવના કોપથી બચી ગયા. તમે વિશ્વાસ કર્યો કે થેન્ક યુ જીસસ, તમે આભાર માન્યો પ્રભુ ઈસુ, તમારા માટે તમારા બલિદાનના લીધે મને માફી મળી છે, અને બાપ સાથે મારો જે સંબંધ કપાઈ ગયેલો એ મને ફરીથી પુનઃસ્થાપિત થયો છે. એટલે અહીંયા પાઉલ કહે છે, તમે પવિત્રમાં કેમ પામ્યા, કારણ કે તમે આજ્ઞા પાડી એટલા માટે ના, પણ કહે છે તમે વિશ્વાસ કર્યો એના કારણે તમે તમારા ઉપર દેવ ખુશ થયો કે તમે હાસ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો અને તમે એટલા માટે પવિત્રમાં પામ્યા. તો વિશ્વાસ કરનાર પવિત્રમાં પામે છે. વાંચો એ કલમ, બીજી કલમ, તમારી પાસેથી હું એટલું જાણવા ચાહું છું, મને તમે આટલું જણાવો, સમજાવો. પાઉલ કહે છે, તમે નિયમની કરણીઓથી પવિત્ર આત્મા પામ્યા. શું કરણીઓથી? કરણીઓ કરવાથી મળે છે. ઘણા લોકો શીખવે છે બાપ્તિસ્મા લો, આ કરો, કે કરણી કરો, કોઈક ને કોઈ કરણી કરો તો પવિત્રમાં તમે પામશો. ના, કરણીથી પવિત્ર આત્મા નથી મળતો, એ તો ભેટ છે. ભેટ અને તમારું જે તમે કંઈક કિંમત ચૂકવો છો, તમે કંઈ આજ્ઞા પાડીને પ્રભુના ઉપર કંઈ ઉપકાર કરો છો, અને ઉપકાર કરવાના બદલામાં શું ઈશ્વર ખુશ થઈ જાય છે? ના, કોઈ પણ દાન ધર્મ કરવાથી પવિત્રમાં નથી મળતો. એક સિમોન જાદુગર તો એને પૈસા આપ્યા કે હું કરું છું, લો અને મને આપો. તો અહીંયા પાઉલ સ્પષ્ટ સમજાવે છે કે પવિત્ર આત્મા, જે સાચો આત્મા, જે સેવકોને પ્રાપ્ત થયો, જે લોકો ભાગીદાર થયા, એ જ આત્માને તમે ભાગીદાર થવા માંગો છો, તો એ કરણીથી નથી મળતો. તારણ બી કરણીથી નથી મળતું, એ તો પ્રભુ કૃપા કરે છે અને વિશ્વાસ કરો છો ત્યારબાદ પરિણામ રૂપે તમે ભેટ પામો છો. તો અહીંયા પાઉલ કહે છે, હું તમારી પાસે આટલું જાણવા માંગુ છું, તમે નિયમની કરણીઓથી પવિત્રમાં પામ્યા કે વિશ્વાસ કર્યો, સુવાર્તા તમને સાંભળી અને વિશ્વાસ કર્યો એનાથી પવિત્રમાં પામ્યા. 14મી કલમ, ઇબ્રાહીમને પ્રભુએ એક સુન્નતની કહે છે કે એક ચિહ્ન આપ્યું, અને ઇબ્રાહીમને કહેવામાં આવ્યું કે તારા દ્વારા, એટલે તું વિશ્વાસ કરે છે, તારા દ્વારા સગળા કુળો એ આશ્વાસિત થશે. 14મી કલમ પાછો, એ માટે કે ઇબ્રાહીમનો આશીર્વાદ, ઇબ્રાહીમને મળેલો અથવા ઇબ્રાહીમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે, વિદેશીઓને પણ મળે, અને આપણે પવિત્ર આત્મા વિશેનું વચન વિશ્વાસથી પામીએ. આમેન. તો અહીંયા પાઉલ સમજાવે છે
કે પવિત્ર આત્માનું જે વચન છે એ વિશ્વાસથી પ્રાપ્ત થાય છે. તમે જ્યારે વિશ્વાસ કરશો એ સમયે તમે પામશો. તમે જે સમયે પ્રભુ પાસે વચન પામશો તમે પામી શકો છો, અને જ્યારે તમે માગો છો તમે પવિત્રતા પામો છો. તો અહીંયા પાઉલ સમજાવે છે કે ઇબ્રાહીમને જે આશીર્વાદ એ ખ્રિસ્તમાં વિદેશીઓને પણ મળી શકે, અને એ છે કે વિશ્વાસ દ્વારા પવિત્ર આત્મા પામે છે. પ્રેરિત કૃત્ય 19 ની બીજી કલમ, પાઉલ ને જ્યારે કે છે ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ, વાંચો પહેલી કલમ, જ્યારે અપોલોસ કરિંથ હતો ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા. એટલે કેટલાક શિષ્યો મળ્યા અને એ પાઉલને લાગ્યું કે આ બધા ખ્રિસ્તી હશે. પછી તેણે તેઓને પૂછ્યું કે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા, તમે પણ શું પવિત્ર આત્માના ભાગીદાર થયા છો? પછી તેઓએ તેને કહ્યું કે ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી. પવિત્ર આત્મા મળે છે અમે એવું નથી સાંભળ્યું. જૂના કરામાં ખબર હતી કે દાઉદ પર પવિત્ર આત્મા ઉતર્યો, સામસુન પર પવિત્ર આત્મા ઉતર્યો, ગિદ્યોન પર પવિત્ર આત્મા ઉતર્યો, અને એવા જૂના કરામાં જે સેવકો છે, હઝકેલ છે, યરમિયા છે, બાઇબલના સેવકો, એ યશાયા છે, આ સેવકો પર પવિત્ર આત્મા ઉતરતો હતો, અને નાથાન પર ભી અને સાઉલ રાજા પર ભી બાઇબલ માંથી આપણે જોઈએ છીએ. તો અહીંયા કહે છે તું તમે પણ ભાગીદાર થયા, તો કહે છે કે પવિત્રમાં મળે છે અથવા પવિત્રમાં પમાય છે અમે એવું સાંભળ્યું પણ નથી. પછી ત્યારે તેણે પૂછ્યું કે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા, ત્યારે પાઉલ પૂછે છે કે ઓ શિષ્યો, 12 શિષ્યો હતા એને જે મળ્યા, એ પૂછે છે કે આ તમે કોનું બાપ્તિસ્મા પામ્યા. પછી તેઓએ તેને કહ્યું કે યોહાનનું બાપ્તિસ્મા. તો અહીંયા કહે છે તમે તો પશ્ચાતાપનું બાપ્તિસ્મા પામ્યા. આજે એક સવાલ હતો કે પસ્તાવો ખરેખરનો હોય તો જ પવિત્રનું બાપ્તિસ્મા મળે. અહીંયા કહે છે કે અહીંયા અમે યોહાનનું બાપ્તિસ્મા પામ્યા. ત્યારે પાઉલ કહે છે યોહાને તો પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું, પણ એવું કીધું વિશ્વાસ કરો. પાઉલ યોહાને કીધેલું, યોહાન બાપ્તિસ્મે એવું કીધેલું કે મારા પાછળ જે આવે છે એના ચપ્પલની વાદળી હું છોડવા યોગ્ય નથી, અને તે તો મારી અગાઉ થયો છે અને તો ખ્રિસ્ત છે, તમારે એના પર વિશ્વાસ કરવો. તો યોહાન બાપ્તિસ ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરવા માટે આવેલો, યોહાન બાપ્તિસ ઈસુ ખ્રિસ્ત એ અજવાળું છે એ કહેવા આવેલો. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને એ તો જગતનું પાપનું હરણ કરનાર એ દેવનું હલવાન છે એવું કહેવા માટે યોહાન બાપ્તિસ આવેલો. તો પાઉલ કહે છે ઓ યોહાન બાપ્તિસના શિષ્યો, તમારે તો તમારા સેવક, તમારા ગુરુ, તમારા રાબ્બી યોહાન બાપ્તિસ્તે તો એવું શીખવેલું છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. ત્યારે આ જે 12 શિષ્યો યોહાનના શિષ્યો હતા તેઓએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો કે ઈસુ ખ્રિસ્ત એ અમારો પ્રભુ, અમે સ્વીકારીએ છીએ. ત્યારે પાઉલ એ લોકોને બાપ્તિસ્મા આપે છે અને કીધું કે યોહાને કીધું છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરજો. ત્યારે આ યોહાનના શિષ્યો ઈસુ ખ્રિસ્ત પર સુવાર્તા પર સાંભળીને વિશ્વાસ કરે છે. અને 4 કલમમાં પાઉલે કીધું યોહાને તો ત્યારે પાઉલે કહ્યું કે યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે મારી પાછળ જે આવે છે તેના પર, એટલે પ્રભુ ઈસુ પર તમારે વિશ્વાસ કરો. તો પાઉલે સરસ સ્પષ્ટ સમજાવે છે કે ઓ યોહાનના શિષ્યો, તમે પવિત્રમાં નથી પામ્યા, એનું કારણ આ છે કે તમે ઈસુ ખ્રિસ્ત પર હજુ વિશ્વાસ નથી કર્યો. કારણ કે વિશ્વાસ કર્યા પછી તમે પામી શકો છો. 5 કલમ, ત્યારે તે સાંભળીને તેઓએ બધાએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને બાપ્તિસ્મા લીધું. 6 કલમ, અને પાઉલે એ લોકોના વિશ્વાસ જોઈને તેમના માથા પર હાથ મૂક્યા, લખ્યું છે, અને પવિત્રમાં તેમના પર આવ્યો અને તેઓ અન્ય ભાષા બોલવા લાગ્યા અને પ્રભુ ઉત્પન્ન કરવા લાગ્યા. યોહાનની સુવાર્તા 7:38 કલમ, અહીંયા પ્રભુ જ્યારે સેવા કરતા હતા એ દરમિયાન એને ઘાટો પાડતા, એ પાસ્કાનો સમય હતો અને મોટા પર્વનો દિવસ હતો. તો પ્રભુ યેશુએ મોટા ઘાટે કહે છે કે ઘાટો પાડતા કીધું, જે કોઈ તરસ્યો છે તે મારી પાસે આવે અને શાસ્ત્ર વચન પ્રમાણે મારા પર જે વિશ્વાસ કરે છે તે પવિત્રમાં પામશે. એવું અહીંયા પ્રભુએ શીખવ્યું કે જે વિશ્વાસ કરે છે, કારણ કે જે આત્મા તેને મળવાનો હતો તેના વિશે પ્રભુએ ભવિષ્યવાણી કરી કે પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. અને એ આગળ લખ્યું છે જે આત્મા મળવાનો હતો એના વિશે પ્રભુએ કીધું. તો વિશ્વાસ કરનારને આત્મા મળે છે એ આપણે વસ્તુ શીખી શકીએ છીએ અહીંયાથી. પવિત્રમાં કોણ પામી શકે છે?
તો જેમ આપણે જોયું ગલાતીના પત્રમાં કે તમે કેવી રીતે પરિણામ પામ્યા, શું કરણીઓથી પામ્યા, કે વિશ્વાસથી પામ્યા, અને પછી પાઉલ પછી અહીંયા જોયું કે 12 શિષ્યો જે યોહાનના તેમને પૂછ્યું તમે પરિણામ પામ્યા કે ના, તો તમે વિશ્વાસ કરો અને તમે પામશો એવું અહીંયા પાઉલ શીખવે છે. અને અહીંયા ઈસુ ખ્રિસ્તે પણ કીધું કે જે વિશ્વાસ કરશે શાસ્ત્ર વચન પ્રમાણે, તો એ મારા પર જે વિશ્વાસ કરે છે શાસ્ત્રના વચન પ્રમાણે એ પણ પવિત્રમાં પામે છે. તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, પણ શાસ્ત્રના વચન પ્રમાણે વિશ્વાસ કરો. શાસ્ત્ર ઈસુ ખ્રિસ્તને પ્રબોધક કહે છે, શાસ્ત્ર ઈસુ ખ્રિસ્તને એક દૂત કહે છે, શાસ્ત્ર ઈસુને ખ્રિસ્ત કહે છે, શાસ્ત્ર દેવનું હલવાન કહે છે, શાસ્ત્ર ઈસુને દેવ કહે છે, શાસ્ત્ર ઈસુ ખ્રિસ્તના વિશે જે કંઈ કહે છે એ બધું જ્યારે અપનાવીએ છીએ તો અને સત્ય જે છે એ સ્વીકારીએ છીએ ત્યારે આપણે પવિત્રાત્મા પામીએ છીએ. તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, પણ એ પણ શાસ્ત્રના વચન પ્રમાણે વિશ્વાસ કરવાથી આપણે પવિત્રાત્મા પામી શકીએ છીએ. ખાલી વિશ્વાસ કરવો નહીં, એમ નહીં, ઈસુ ખ્રિસ્ત પર બધા વિશ્વાસ કરે છે, પણ શાસ્ત્રના પ્રમાણે, શાસ્ત્ર ઈસુ ખ્રિસ્તનો જે પ્રચાર કરે છે, શાસ્ત્ર ઈસુ ખ્રિસ્તને જે પ્રગટ કરે છે એ પ્રમાણે જ્યારે વિશ્વાસ કરે છે, એટલે શાસ્ત્ર સાથે જ્યારે સહમત થઈએ છીએ, દરેક વાતો ઈસુ ખ્રિસ્તના ઈસુ ખ્રિસ્તને જે પરિચય આપે છે એ પ્રમાણે જ્યારે વિશ્વાસ કરે છે ત્યારે આપણે પવિત્રમાંના ભાગીદાર થઈએ છીએ. ઘણા લોકો અમે કહે છે અમે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, પણ તેઓ પ્રભુ ઈસુ પર પણ વિશ્વાસ કરતા હોય છે. બધા ભગવાન પર વિશ્વાસ કરે છે અને પ્રભુ ઈસુને પણ એક ભગવાન તરીકે માને છે, પણ તેઓ પવિત્રમાં નથી પામી શકતા, કારણ કે પ્રભુ ઈસુ પર તેમનો વિશ્વાસ શાસ્ત્રના વચન પ્રમાણે નથી. એટલા માટે તેઓ એ જ આત્માના ભાગીદાર નથી થતા જે આત્માના સંતો ભાગીદાર થયા. એટલે આપણે જો ભાગીદાર થવું છે તો ઈસુ ખ્રિસ્ત પર, એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ કે જે શાસ્ત્ર એના વિશે કહે છે. પ્રભુ કીધું તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કારણ કે એનાથી અનંત જીવન છે અને શાસ્ત્ર મારા વિશે પણ સાક્ષી આપે છે. તો ઉત્પત્તિથી તે માલાખીના પુસ્તક સુધી ઈસુ ખ્રિસ્ત માટે જેટલી પણ વાતો કહેલી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યાં જ્યાં તમે જોઈ શકો છો એ તમે એને પામી શકો છો. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, જે સાચા અર્થમાં વિશ્વાસ છે એ કરીએ છીએ, ત્યારે આપણે પવિત્રમાંના ભાગીદાર થઈએ છીએ. આમેન. તો પાઉલે ઈસુ ખ્રિસ્તના ઓળખાણ કરાવી કે યોહાન એટલા માટે આવેલો કે એ ઈસુ ખ્રિસ્તને વિશે સાક્ષી આપે. અને ઈસુ ખ્રિસ્તની ઓળખાણ પાઉલે પણ આપી કે મને જે ઈસુ મળ્યો રસ્તામાં એ જ ઈસુને હું તમને પ્રચાર કરું છું. અને એ જ ઈસુને લોકોએ, જે 12 શિષ્યો યોહાન હતા તેઓએ પામ્યા અને એટલા માટે તેઓ પવિત્રમાંના ભાગીદાર પણ થયા. આમેન. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, એ કયા ઈસુ પર વિશ્વાસ કરે છે એ બહુ અગત્યનું છે. ચોથી બાબત, કોણ પવિત્રમાંના ભાગીદાર થઈ શકે છે, કોણ પવિત્રમાં પામી શકે છે. અહીંયા જે યોહાનેસ વાર્તા 7મા અધ્યાયમાં આપણે 37-39 કલમ વાંચીએ તો અહીંયા લખ્યું છે, પર્વનો મોટો દાડો હતો અને ઈસુએ ઘાટો પાડતા, ઊભા રહીને ઘાટો પાડતા કીધું, જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવીને પીવે. અહીંયા પ્રભુ એક શરત મૂકી, જે તરસ્યો છે તે જ પામશે. આજે તરસ બહુ અગત્યની છે અને કહે છે એના પેટમાંથી પાણી વેસે, જે તરસ છે, એટલે પવિત્રાત્મા માટે જે તરસ છે એ અગત્યની છે. ઘણા લોકો પવિત્રમાં પામેલા છે એમ પ્રમાણે સંતોષ પામે છે, પણ એમને તરસ નથી હોતી. તરસ બહુ અગત્યની છે, ઓળખાણ જરૂરી છે અને સાથે સાથે તરસ અગત્યની છે. અને આગળ લખ્યું છે અને શાસ્ત્ર ચિન્હ પ્રમાણે, એટલે શાસ્ત્ર તપાસવું અગત્યનું છે. તરસ જેને હોય એ પવિત્રમાં પામવા માટે એને તરસ, અને તરસમાં અગત્યનું છે સંશોધન કરનાર. અને પ્રભુ કીધું શાસ્ત્ર તપાસો છો અને શાસ્ત્ર મારા વિશે કહે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ પવિત્રમાં પામવા માંગે છે એનામાં તરસ જરૂરી છે. અને એ તરસ્યો હોય તો કહે છે એના પેટમાંથી પાણી વહેશે. અને 39 લખ્યું છે, આત્મા મળવાનો હતો એ વિશે, આત્માના ભાગીદાર તેઓ થવાના હતા એ વિશે પ્રભુએ કીધું. પવિત્ર આત્મા માટે જેને તરસ હશે એ દરેક લોકો પવિત્રમાં પામશે. યશાયા તેનો 44:44 અધ્યાય તેની 3 કલમ શું લખેલું છે, અહીંયા ભવિષ્યવાણી કરી છે, જે કોઈ એને તરસ્યો દેખાશે એ દરેક પર પ્રભુ પાણી રેડશે. તો પવિત્ર આત્મા એ પામે છે કે જે તરસ્યો છે, એ પામે છે જે માગે છે, એ પામે છે જે વિશ્વાસ કરે છે શાસ્ત્ર વચન પ્રમાણે વિશ્વાસ કરે છે. આગળ શું લખી છે,
તથા સૂકી ભૂમિ પર ધારા વહેશે સૂકી ભૂમિ જો હોય એનામાં ધારા વહેશે હું તારા સંતાન ઉપર મારો આત્મા અને આગળ લખી છે એ તરસ સાથે પાણી સાથે સરખાવ્યું છે લખે છે કે હું મારો આત્મા તારા સંતાન ઉપર વંશજ ઉપર રેડી દઈશ આમેન આમેન તો હું તરસ્યા પર પાણી રેડીશ લખેલું છે અને આગળ લખ્યું છે અને આત્મા રેડીશ એ લખેલું છે એટલે એ આત્માને પાણી સાથે સરખાવીને અહીંયા જે યશાયા છે એ ના દ્વારા પ્રભુ બોલે છે આમેન છે એના પર પાણી રેડી દઈશ અને આત્મા એમને મળશે પાઉ દાઉદ કહે છે ગીતશાસ્ત્ર તેનો 42મો અધ્યાય તેની પહેલી કલમ જેમ હરણ કહે છે હરણ પાણી માટે તલપે છે તરસે છે દોડ દોડી કરે છે કૂદે છે અને પાણી શોધવા માટે નીકળી પડે છે એમ કહે છે એ તરસી હોય છે હરણ એમ મારો આત્મા પણ પ્રભુ તને શોધે છે પહેલી બીજી કલમ જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે તારા માટે મારો આત્મા તરસ્યો થયો છે બીજી કલમ દેવ જે તલપ હોય છે એ તો એ લોકોને હોય છે કે જે લોકો પામેલા હોય છે એ લોકોને હોય છે કે જે લોકો એ હાજરીમાં રહેવાનો જેવો એ લાભ અથવા તો જેને એ માણ્યું હોય છે તો અહીંયા દાઉદ એ પ્રમાણે કહે છે આગળ જો 52મો અધ્યાય તમે 11મી કલમમાં છો તો દાઉદ કહે છે કે દેવ તારો આત્મા જે હું પામેલો હતો એ લઈ ના લેતો અને તારી હાજરીમાંથી મને કાઢી ના મૂકતો તો પવિત્ર આત્મા જે લોકો પામેલા હોય છે એ લોકો ફરીથી તરસ્યા થાય છે કે એ હાજરી એ આનંદ મને જોઈએ છે અને અહીંયા ઈસુ ખ્રિસ્તે પણ કીધું જે તરસ્યો છે તેના પેટમાંથી જીવતા પાણી નદીઓ વહેશે અને યશાયામાં જેમ વાંચ્યું કે જે ભૂમિ સૂકી છે જે તલસે છે એના ઉપર આત્માને રેડીશ પાણીને રેડીશ તો પવિત્રમાં એ લોકો જ પામે છે કે જે લોકો માગે છે એ લોકો જ પામે છે જે લોકો વિશ્વાસ કરે છે ખ્રિસ્તના ઉપર એ લોકો જ પામે છે કે જે લોકો ને વચન મળ્યું છે અને એ લોકો પામે છે કે જે લોકો ખરેખર તરસ્યા છે આપણે તરસ્યા થવું જરૂર છે એ ભાગીદાર આપણે પણ થવું જરૂરનું છે કિંમત હોવી આપણને એનું જરૂરી છે પાંચમી વાત જોઈએ છે કોણ પવિત્રમાં પામે છે પેલી કરતે પહેલો દે ચોથી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આકાશમાં ઉચકાઈ લેવાના હતા અને શિષ્યોને દર્શન આપ્યું 40 દિવસ સુધી પ્રભુ મરણ પછી પુનરુત્થાન થયા પછી 40 દિવસ સુધી યરુશલેમમાં એના શિષ્યોને સાથે ફર્યા અને એ લોકોને દર્શન આપતો રહ્યો 500 કરતાં વધારે ને દર્શન થયું એક આપણે કોરંથીમાં 15મા અધ્યાયમાં જોઈ શકીએ છીએ ચોથા પહેલા અધ્યાય પેલી કરતે પહેલા દે ચોથી કલમમાં અહીંયા પ્રભુ યરુશલેમ કહે છે એના શિષ્યોને કહે છે યરુશલેમથી જતા નહીં બાપનું જે વચન મેં તમને આપ્યું છે બાપ તરફથી જે વચન મેં તમને આપ્યું છે એ પવિત્ર આત્માની રાહ તમે જોજો ચોથી કલમ તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી યરુશલેમની જતા ના પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો તમે વાટ જોજો આઠમી કલમ અને જ્યારે પવિત્ર આત્મા આવશે તો અહીંયા પ્રભુ જે કીધું વાટ જોજો એટલે શિષ્યો પવિત્ર આત્મા નતા પામ્યા વિશ્વાસ કરી ચૂકેલા પણ નતા પામ્યા માનતા હતા અને કહેતા હતા અમને પણ એ આપ પણ નતા પામ્યા પણ અહીંયા જોઈએ છે એમને પ્રભુએ શીખવ્યું બધા શિષ્યોને તમે વાટ જોજો અને 14મી કલમ અને તેઓ પ્રાર્થનામાં એક ચિત્તે લાગુ રહ્યા અને 7 દિવસ સુધી તેઓ પ્રાર્થના કરતા રહ્યા 7 દિવસ સુધી તેઓએ રાહ જોયા કરી અને પહેલા બીજો અધ્યાય તેની પહેલી બી 1-4 કલમ તમે વાંચો તો 50મો દિવસ આવ્યો એટલે પાસ્કા પછી જે 50મો દિવસ છે એ આવ્યો ત્યારે ઘણા લોકોને લાગે છે કે 10 દિવસ પછી પવિત્રમાં ઉતર્યો ના 50મા દિવસે પવિત્રમાં ઉતર્યો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને 3 દિવસ સુધી જે કબરમાં રહ્યા અને ત્યારબાદ રહ્યા બાકીના દિવસો 47 દિવસ બાકી રહ્યા પણ 40 દિવસ પ્રભુ તો દર્શન આપતો રહ્યો અને એટલે 40 દિવસ દર્શન આપ્યા અને 3 દિવસ કબરમાં રહ્યા એટલે એમના 50મા દિવસ આવતા 7 દિવસ બાકી રહ્યા અને એમ તેઓ 7 દિવસ સુધી રાહ જોઈ અને ત્યારબાદ જે ભેગા થયા હતા
પહેલી કલમ, બીજી કલમ, ત્રીજી કલમ વાંચો તો 50મો દિવસ આવ્યો. તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા. તો યહૂદીઓનું 50માનું પર્વ આવ્યું હતું અને યરૂશલેમમાં બધા લોકો ભેગા થયેલા, પણ આ શિષ્યો 120 પ્રભુના શિષ્યો, એમને પ્રભુએ કીધું કે રાહ જોજો, અને તેઓ પ્રાર્થનામાં એક ચિત્તે પ્રાર્થના કર્યા કરતા હતા, રાહ જોતા હતા. યહો દેવ, ઈસુ ખ્રિસ્તે વચન આપ્યું છે, રાહ જોઈએ છે, અમે રાહ જોઈને બેઠા છે. અને જે ભેગા હતા તે સમયમાં કહે છે કે આંધી થઈ અને અચાનક શું લખે છે બીજી કલમ, ત્યારે આકાશમાંથી એકાએક ભારે એકાએક અચાનક હા જો અવાજ આવ્યો, હા આકાશમાંથી મોટો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા ત્યાં આખું ઘર ગાજી રહ્યું. આખું ઘર માં અવાજ અવાજ થઈ ગયો અને છૂટી છૂટી જીભ અગ્નિના જેવી છૂટી છૂટી જીભ પડતી તેઓ સર્વ પવિત્ર આત્મા થી ભરપૂર થઈને બોલવા લાગ્યા. જેમ આત્માએ તેઓને સામર્થ આપ્યું, શક્તિ આપી, એ પ્રમાણે તેઓ બોલવા લાગ્યા. તો અહીંયા પવિત્ર આત્મા તેઓ પામ્યા જે લોકો રાહ જોતા હતા. તો જે લોકો રાહ જુએ છે તેઓ પામે છે. આમેન. ઘણી વાર એમ લાગે છે કે પવિત્ર આત્મા આવશે ના, કદાચ રાહ જોવા માટે બી પ્રભુ કહેતા હોય. કદાચ ઈચ્છતા હોય કે તું તરસ્યો થા, કદાચ ઈચ્છતા હોય કે તું વચન પામ, કદાચ ઈચ્છતા હોય કે તું હજુ પણ વિશ્વાસ નથી કરતો, એટલે શાસ્ત્રના વચન પ્રમાણે તું હજુ પણ મારા સાથે જોડાયો નથી. તો પવિત્ર આત્મા ના ભાગીદાર થવું અગત્યનું છે. કદાચ એ કેવી પણ રીતે આપણે પામવું જોઈએ. અને અહીંયા જે બધી રીત અહીંયા જોઈએ છે કેવી રીતે સંતો પામેલા છે. પહેલા કરતી 10મા અધ્યાય 44મી કલમ. હવે છઠ્ઠી આપણે માર્ગ જોઈએ છે, તો છઠ્ઠી રીતે જોઈએ છે કેવી રીતે લોકો પવિત્ર પામેલા છે. અહીંયા છઠ્ઠું એક ઉદાહરણ જોઈએ છે. પિત્તર કર્નલ્સના ઘરે આવેલો અને પિત્તર સુવાર્તા આપતો હતો અને કર્નલ્સના ત્યાં બધા લોકો સાંભળતા હતા. કર્નલ્સના ઘરના લોકોને પવિત્ર આત્મા મળે છે અથવા તો આવે છે એ કોઈક એમને ખ્યાલ નહોતો. અને પિત્તર જ્યારે બોલતો હતો ત્યારે સાંભળનારા એ લોકો એક ચિત્તે સાંભળતા હતા. અને કહે છે, લખેલું છે 44, પિત્તર ઈસુ ખ્રિસ્ત વિશે વાત કરતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરૂશલેમમાં મરી ગયા, અમારા પ્રભુ, અને અમે એના સાથે રહ્યા, બહુ બધા ચમત્કારો બી એને કર્યા અને એની બધી ભવિષ્યવાણી હતી એ બધી પૂરી પણ થઈ. પછી એટલામાં જે લોકો વાત સાંભળતા હતા, જે લોકો આ સુવાર્તા સાંભળતા હતા, તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા, તે સર્વ ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. આમેન. તો અહીંયા એક બાબત શીખવા મળે છે કે જે લોકો માંગે છે એ નહીં, વિશ્વાસ કરે છે એ નહીં, સાંભળતા હતા. પણ દેવ જેમ ખુશ થાય, પવિત્ર આત્માની જો ઈચ્છા થાય, તો એ દરેકના દરેક એ પામી શકે છે. પવિત્ર આત્મા જે ઈચ્છે એ ચાહે એના પર ઈચ્છે. અને એ માણસો અહીંયા રાહ નથી જોતા. અહીંયા જોઈએ છે હજુ તો તેઓ બાપ્તિસ્મા પણ નથી લીધું. આ કર્નલ્સના કુટુંબના લોકોએ હજુ તો તેઓ સાંભળતા હતા અને તેઓએ સુવાર્તાના પર વિશ્વાસ કરતા હતા. અને પવિત્ર આત્મા પ્રસન્ન થયા અને પવિત્ર આત્મા તેઓના પર ઉતરે છે. તેઓ પવિત્ર આત્માની કોઈ વચન નથી આપવામાં આવ્યું, પણ અહીંયા તેઓ પોતાને વિશ્વાસ કરીને બાપ્તિસ્મા લઈને દેવને કંઈ ખુશ પણ નથી કર્યા, આજ્ઞા પાલન બી નથી કર્યું. એક બાબત શીખવા મળે છે, જેમ પહેલો ગ્રંથી 12મા અધ્યાય 11મી કલમમાં પાઉલ કહે છે, પવિત્ર આત્મા ઈચ્છે એમ દરેકને જુદા જુદા દાન આપે છે. ઈચ્છે એટલે પવિત્ર આત્માની પોતાની પણ ઈચ્છા છે. જો જૂના કરારમાં તમે વાંચો તો અને તમે પિત્તરના પત્રમાં વાંચો, પિત્તરના પત્રમાં વાંચો તો બીજો પિત્તર પહેલો અધ્યાય 21મી કલમમાં પિત્તર એવું કહે છે કે પવિત્ર આત્મા એ જૂના કરારના જે પ્રબોધકો હતા એ લોકોના ઉપર ઉતર્યો અને એના કહ્યું છે ભવિષ્ય વચનો પ્રબોધકો બોલ્યા. અને ભવિષ્ય વચન જે બોલ્યા તો એ કંઈ માણસની પ્રેરણાથી નથી, પણ પવિત્ર આત્મા તેઓ પામેલા હતા અને પવિત્ર આત્માએ જેમ તેમને બોલવાની શક્તિ આપી એમ આ જૂના કરારના પ્રબોધકો પ્રબોધ કર્યો. એટલે અહીંયા જોવા મળે છે કે પવિત્ર સેવકોના ઉપર આત્મા ઉતર્યો અને તેઓ પ્રબોધ કર્યો. આમેન. તો આત્મા
ઉતર્યો અને એને બોલવાની ઈચ્છા થઈ અને એને પ્રબોધ કર્યો અને જે માણસો સામાન્ય માણસો હતા તેઓ ના ઉપયોગ ઈશ્વરે કર્યો છે. તેઓ કંઈ માંગતા નહોતા, તેઓ ઈસુ ખ્રિસ્તનામાં બાપ્તિસ્મા નહોતું લીધું અને તેઓ જૂના કરારના જે સંતો છે જે લોકો પવિત્ર આત્માથી દોરાયા એ દરેકના ઉપર આત્મા આવ્યો તેઓ રાહ નહોતા જોતા, તેઓ તરસ્યા પણ નહોતા. પણ અહીંયા એક અલગ બાબત જોઈએ છે, નવી વાત શીખીએ છે કે પવિત્ર આત્મા એ લોકો પર આવે છે જેના પર પવિત્ર આત્માની ઈચ્છા થાય, પવિત્ર આત્મા કામ કરવા માંગે. 21મી કલમ પવિત્ર આત્માની ઈચ્છા થાય તો એ આવે છે અને એ માણસો ને પસંદ કરે છે. એને જ્યારે પસંદ પડે તો એ પ્રમાણે કરે છે. જૂના કરારમાં ન્યાયાધીશનું પુસ્તક તેનો 3:9-10 અહીંયા ઇઝરાયેલ પ્રભુનો પોકાર કર્યો અને ત્યારે ઓથનેલ એ કેનાઝનો દીકરો એને દેવે ઊભો કર્યો. એટલે કેવી રીતે એના પર આત્મા ઉતર્યો તો દેવે આપણે અહીંયા જોઈએ છે આ ઓથનેલને એક ન્યાયાધીશ તરીકે ઊભો કર્યો. અને આ ઓથનેલ કંઈ લાયક હતો એવું નહીં, કે ઓથનેલ બહુ પ્રાર્થનાવાદી હતો એવું નહીં, કે ઓથનેલ બહુ રાહ જોતો તેવું નહીં. ઓથનેલ તો ગભરાતો હતો અને બીતો હતો, પણ એનો તમે અભ્યાસ કરો તો અહીંયા જે 10મી કલમ વાંચો, 9મી 10મી કલમ અને ઇઝરાયલ પુત્રોએ યહોવાને પોકાર કર્યો, કારણ કે યુદ્ધ કરવા માટે લોકો આવેલા હતા. પછી ત્યારે યહોવાએ ઇઝરાયલ પુત્રોના બચાવનાર તરીકે કાલેબના નાના ભાઈ લડાઈ કરવા નીકળી પડ્યો તો આત્મા એના પર ઉતરે છે. જૂના કરારમાં નવા કરારમાં પવિત્ર આત્મા ઉતરે છે એ એની રીત છે, એને ચાહે એવી રીતે. પણ નવા કરારમાં ઈસુ ખ્રિસ્તે કીધું માંગશો, પ્રભુએ નવા કરારમાં કીધું રાહ જોજો, નવા કરારમાં શીખવામાં આવ્યું વિશ્વાસ કરે છે. નવા કરારમાં આપણે બધી વાતને જોઈએ છે અને જૂના કરારમાં પણ ને નવા કરારમાં પણ એ જ રીત છે. આત્મા જેમ ઈચ્છે એમ ઉતરી શકે છે, પવિત્ર આત્માને જેવી ઈચ્છા થાય એ લોકોના ઉપર આવીને એ પોતાના સામર્થ્યને પ્રગટ કરે છે, લોકો એના ભાગીદાર પણ થઈ શકે છે. 6 ન્યાયાધીશ 6 તેની 43-34 કલમ મિદ્યાનીઓ અમાલિકો એ લોકો બધા ભેગા થયા યુદ્ધ કરવા માટે. ત્યારે વાંચો, ત્યારે સર્વ મિદ્યાનીઓ તથા અમાલેકીઓ પર અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકઠા થયા અને પેલી પર જઈને તેઓએ યુઝેલની ખીણમાં છાવણી કરી, ઇઝરાયલના સામે છાવણી કરી. પછી પણ યહોવાનો આત્મા ગિદ્યોન પર આવ્યો, ગિદ્યોન પર આત્મા આવ્યો અને તેણે રણસિંગડો વગાડ્યો. હા, ત્યારે અબીએઝરના માણસો તેની પાછળ આવવાને એકઠા થયા. આમેન. તો પવિત્ર આત્મા અહીંયા ગિદ્યોન પર આવે છે, એ જોઈએ છે કે એ કોઈ પ્રાર્થના નથી કરતો, પણ પ્રભુ ઈચ્છે એમ એ માણસોને પસંદ કરી શકે છે. તમે પ્રાર્થના કરતા હોય કે ના કરતા હોય, તમે રસ્તામાં બી હોવ, તમે કંઈ પણ હોવ, પણ આત્મા જો ઈચ્છે દેવ ઈચ્છે કે મારે કોઈને ઊભો કરવો છે તો એ પવિત્ર આત્મા માણસ પામે છે. એટલે માણસની ઈચ્છા પ્રમાણે નહીં પણ પવિત્ર આત્માની મરજી પ્રમાણે કામ થઈ શકે છે. આજ આ ન્યાયાધીશનું પુસ્તક તેના 14:6 કલમ સામસુન પર બી જ્યારે આત્મા આવ્યો ત્યારે એને એક સિંહને કહે છે કે એક બકરીના બચ્ચાને ફાડી કાઢે, નાનો બચ્ચાને ફાડી કાઢતો હોય એમ મોટા સિંહને એને ફાડી કાઢ્યું. વાંચો, એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો, સામસુન પર આવ્યો ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે એને ચીરી નાખ્યો. તો અહીંયા જોઈએ છે કે પવિત્ર આત્મા આ સામસુન પર આવે છે, સામસુનને ગુસ્સો આવે છે અને એ જે સિંહને મારવા માંગે છે એને ફાડી કાઢ્યું. એક નાના બચ્ચાને ફાડતા હોય એ પ્રમાણે સિંહને ફાડી કાઢ્યો. તો અહીંયા જોઈએ શીખ્યા છે કે પવિત્ર આત્મા એ ચાહે ઈચ્છે
એમ એ પોતે લોકોને પસંદ કરવા માટે, એને અભિષેક કરવા માટે એ ઉતરે છે. કોઈની પ્રાર્થનાની જરૂર નથી હોતી, કોઈની માંગણીની જરૂર નથી, પણ એ ઈચ્છે તો એ પ્રમાણે થઈ શકે છે. યોહાનેસ વાર્તા 3:21-22 કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા લે છે, અને બાપ્તિસ્મા લઈને પછી ત્યારે પ્રાર્થના કરતા હતા અને આકાશ ઉઘડી ગયું અને પવિત્રમાં એના પર ઉતર્યો. તો અહીંયા શીખવે છે કે ઈસુ ખ્રિસ્ત પર પવિત્ર આત્મા ઉતરે છે અને દેવ ઈચ્છે એ પ્રમાણે થાય છે, અને ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા હતા ત્યારે પવિત્ર આત્મા એ પામ્યા. આમેન. પહેલો સમુએલ 10:10 કલમ સાઉલને પણ અભિષેક થયો. સાઉલને પણ સમુએલે કીધું કે તું પણ પ્રભુએ તને પસંદ કર્યો છે. તો અહીંયા જે સાઉલ એને અમુક લોકો એને મળ્યા. વાંચો 10 કલમ. વિશ્વાસ કરતો હોય કે સાઉલ એને કોઈ વચન આપવામાં આવ્યું હોય, પવિત્ર આત્માના ભાગીદારે પણ થઈ જાય, એવું કશું નથી જોતા. પણ દેવની ઈચ્છા થઈ, એનો અભિષેક પણ થયો, ત્યારે બી એ પવિત્રમાં નથી પામ્યો. પણ જેવો મંડળીમાં જોડાયો, એ ઈશ્વરની ઈચ્છા, એ જ્યારે મંડળીમાં જોડ્યો, પ્રબોધકોની સંગતમાં જોડ્યો, અને તરત સાઉલ ઉપર બી પવિત્રમાં આવ્યો અને સાઉલ પ્રબોધ કરવા લાગ્યો. તો એવું કંઈ જરૂર નથી કે કોઈ અભિષેક થાય ત્યારે, કોઈ એવું જરૂર નથી કે કોઈ પ્રાર્થના કરે ત્યારે, કોઈ એવું જરૂર નથી કે માગે ત્યારે, પણ પવિત્રમાં ઈચ્છે એમ એ લોકોને એ પસંદ એને થાય તો એ માણસોને પસંદ કરી શકે છે, અને આત્મા ઈચ્છે એમ લોકોને ફેરવી શકે છે. અને અહીંયા સાઉલ પણ એ મંડળીમાં જેવો જોડાયો, તરત જ એને નવું હૃદય મળ્યું, અને એને જેમ સમુએલે પ્રબોધવાની કહેલી એ પણ એ પ્રબોધ કરવા લાગી ગયો. આમેન. ગરણા તેનો 11:25 કલમ અહીંયા મૂસાને પ્રભુએ કીધું કે તારા જે સસરા કહે છે એ પ્રમાણે કર. સસરાએ કીધેલું કે ઓ મૂસા, તું આખા ઇઝરાયલનો આટલા 600,000 કરતાં વધારે લોકો છે, એનો ન્યાય કરવો તને અઘરો લાગે છે? તું બીજા 70 પ્રબોધકને, 70 વડીલોને ઊભા કર કે જે લોકો બધા કામ સંભાળે. ત્યારે મૂસા પર જે આત્મા હતો એ લઈને, 25 કલમમાં વાંચો તો લખ્યું છે, એ લઈને બીજા 70 જે સેવકો અથવા તો જે વડીલો હતા, ઇઝરાયલના જે સરદારો હતા, એમાંથી પસંદ કરેલા જે બહુ મોટા લોકો હતા, એમને એમના ઉપર આત્મા આવ્યો. 25 કલમ અને યહોવા મેઘમાં ઉતર્યો, હા, ને તેની સાથે બોલ્યો, ને જે આત્મા મૂસા પર હતો તેમાંનો લઈને 70 વડીલો ઉપર મૂક્યો. આમેન. આમેન. તો એ ઈશ્વરની મરજી, એક ચાહે ત્યારે, એ કંઈ પણ તમે હોવ ત્યાં એ તમને સ્પર્શ કરી શકે છે, ત્યાં તમે એનો ભાગીદાર થઈ શકો છો. આમેન. તો કંઈ એવું કંઈ જરૂર નથી કે ઉપવાસ, એવું કંઈ જરૂર નથી બહુ બધી પ્રાર્થના કરવી. એ તમને જેવું પ્રભુ કૃપા આપે, પ્રેરણા થાય, વિશ્વાસ કરો. તમે હજુ પણ જે કંઈ બાબત હોય એ શોધી કાઢવી જોઈએ, અને પ્રભુ તમારા પર કૃપા કરે, તમે પવિત્રમાં ભાગીદાર થઈ શકો છો. અને છેલ્લું એક આપણે જોઈએ છે કે કોણ પવિત્રમાં પામે છે, પામી શકે છે. 2 Corinthians 8:14 કલમ અહીંયા બીજી એક વાત શીખવાની છે. જ્યારે ફિલિપ એ સુવાર્તા કરતો હતો, અને અહીંયા સમરૂન સમારિયામાં એ સુવાર્તા કરે છે, અને સમારિયાના લોકોએ પણ વિશ્વાસ કરીને બાપ્તિસ્મા લીધું. ફિલિપે સુવાર્તા કરી, ચમત્કારો કર્યા, બધા લોકો વિશ્વાસ કર્યો, પણ છતાં પણ વિશ્વાસ કર્યા છતાં પણ બાપ્તિસ્મા લેયા છતાં પણ પવિત્ર આત્માના ભાગીદાર નતા થયા. કદાચ તેઓ માંગતા પણ હશે, તેઓ ઈચ્છતા હશે કે ફિલિપ તું બી પવિત્રમાંથી ભરપૂર છે, કારણ કે 6 અધ્યાયમાં ફિલિપ વિશે પણ લખ્યું છે, 6 અધ્યાયમાં કે ફિલિપ પોતે પણ પવિત્રમાંથી ભરપૂર હતો. આ ફિલિપ જે સ્ટેફન સાથેનો માણસ છે, આ પણ સુવાર્તા કરવા નીકળી પડ્યો છે. 7 અધ્યાયમાં સ્ટેફનમાં માણસ લખવામાં આવ્યો, એ પણ સુવાર્તી કરતો. અહીંયા ફિલિપ છે એ પણ સમારિયામાં જઈને સુવાર્તા કરે છે, અને ઘણા લોકો વિશ્વાસ કરે છે, મોટા ચમત્કારો થાય છે આ ફિલિપથી, પણ લોકો પવિત્ર આત્મા હજુ પણ તેઓ પર ઉતરણ હતો. 14 કલમ 13 ઉપરની કલમ વાંચો તો સિમોને પોતે પણ વિશ્વાસ, કઈ કલમ વાંચો છો? 13. બહુ સરસ. હા, અને બાપ્તિસ્મા પામીને ફિલિપ બાપ્તિસ્મા એકદમ વ્યવસ્થિત બાપ્તિસ્મા પામેલો હતો, અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતા જોઈને તે આશ્ચર્ય પામ્યો. એને એમ થયું, મને બી આવું કંઈક, ફિલિપ કંઈક મને બી આવું આપો કે હું પણ ચમત્કારો કરું. પછી હવે સમૃદ્ધિઓએ દેવની વાત સ્વીકારી છે એવું યરૂશલેમમાં પ્રેરિતોને સાંભળવામાં આવ્યું. પ્રેરિતોને ગમ્યું કે બહુ સરસ સુવાર્તા ચાલુ છે,
કારણ કે આઠમા અધ્યાયમાં પણ ખબર છે કે બધા લોકોને સાઉલે સાઉલ સતાવણી કરે છે અને પિત્તર અને યોહાન બધા ખુશ થઈ જાય છે કે ફિલિપે સુવાર્તા ચાલુ કરી દીધી. પછી એટલે તેઓએ પિત્તર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ તેઓને સારું પ્રાર્થના કરી. તો અહીંયા જે સેવકો છે એમને બહુ જ ઈચ્છા થાય છે કે આ બધા જે સંતો જે બધા નવા નવા વિશ્વાસીઓ આવેલા છે, બાપ્તિસ્મા પણ લીધું છે, સુવાર્તા પર વિશ્વાસ કર્યો છે અને તેઓ પોતાના પસ્તાવો પણ કર્યો છે અને આ જાદુગરે પોતાના પાપને બહુ મોટી વાત છે કે જાદુગર બહુ ફેમસ જાદુગર જે બધા લોકો એને એક ચિત્તે સાંભળતા હતા એનું પણ બદલાણ થયું છે અને આ પિત્તર ને યોહાન આવે છે અને લોકો ઉપર હાથ મૂકે છે અને લોકો પવિત્રતા પામે છે. 15મી કલમ ત્યારે બધા લોકો જે વિશ્વાસ કરતા હતા એ લોકો પર પવિત્ર આત્મા ઉતરે છે. શું કે લખ્યું છે? કેમ કે ત્યાર સુધી તેઓના કોઈના ઉપર તે ઉતર્યો ન હતો. તો અહીંયા એક બીજી રીત જોઈએ છે, બીજી વાત શીખવા મળે છે કે સંતો જે છે જે લોકો પવિત્રતામાં પામેલા છે, ભાગીદાર છે, તેઓ પણ મધ્યસ્થી કરી શકે છે અને બીજા પવિત્રતામાં પામે માટે તેઓ પ્રાર્થના કરી શકે છે. તો પવિત્ર આત્મા એ કોણ પામી શકે છે? વિશ્વાસ કરતા બી પામી શકે છે અથવા તો રાહ જોતા બી પામી શકે છે. તમને કઈ રીતે પ્રભુ તમારી સાથે આ મળે છે અથવા તમે કેવી રીતે પવિત્રતામાં ભાગીદાર થઈ શકો છો એ બધું ઈશ્વરથી નક્કી થયેલું છે. પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા. હા, પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા. આમેન. તો પિત્તર યોહાન આ સંતોએ હાથ મૂક્યા ત્યારે લોકો પવિત્રતામાં પામ્યા. એટલે એક જ રીત નથી કે આવો હું તમારા માટે પ્રાર્થના કરીશ અને હાથ મૂકીશ ને પવિત્રતામાં તમે પામશો. કદાચ હાથ મૂક્યા પછી પણ પવિત્રતામાં ના પામો અને કદાચ એવું હોય કે તમે તરસ્યા ના હોવ, કદાચ એવું હોય તમે માંગણી ના કરતા હોય, કદાચ એવું હોય તમારા પાસે હજુ વચન નથી આવ્યું, હજુ પણ તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવામાં કાચા હોય અને શાસ્ત્રના વચન પ્રમાણે તમે વિશ્વાસ ના કરતા હોય, ઘણી બાબતો હોઈ શકે. પણ આ પણ સત્ય છે કે સેવકો પ્રાર્થના કરી શકે છે અને સેવકો પવિત્ર આત્મા માટે તમારા માટે મધ્યસ્થી કરીને જેમ ઈસુ ખ્રિસ્તે કીધું હું મધ્યસ્થી કરીશ તમે પવિત્રતા પામો, એમાં સંતોમાં પણ એક હૃદય આવી ગયું કે અમે બી લોકો માટે મધ્યસ્થી કરીએ અને અમે બી લોકોને પવિત્રતામાં લોકો પામે અમે બી પ્રાર્થના કરીએ. રોમન પત્ર 1 અધ્યાય 11મી કલમ પાઉલ કહે છે હું તમને જોવાની બહુ અભિલાષા રાખું છું કે હું તમને પણ કોઈ કૃપાદાન પમાડું, હું તમને સ્થિર કરવા માટે પવિત્ર આત્મા તમે પામો, કહે છે કે અને તમે પવિત્રતામાં ભાગીદાર થાઓ, તમે પણ કૃપાદાનના ભાગીદાર થાઓ. હું ઈચ્છું છું કે તમારા હું તમારામાં એ આત્માને ઊંડેલી શકું. 18મી કલમ પ્રત્યે કરતા 8:18 સિમોન એ જોયું કે સિમોન જાદુગરે જોયું કે પિત્તર ને યોહાન બધા પર હાથ મૂકે છે, લોકો પવિત્રતા પામે છે. તો અહીંયા જોવા મળે છે કે હાથ મૂકવાથી પવિત્ર આત્મા ઉતરે છે. પ્રયત્ન કરતા 19:6 કલમ પ્રયત્ન કરતા 19:6 પાઉલ જે 12 શિષ્યને મળ્યો હતો જે યોહાનના શિષ્ય હતા એ લોકોના પર હાથ મૂકે છે અને તેઓ પણ પર પવિત્ર આત્મા ઉતરે છે. પ્રયત્ન કરતા 9:17 કલમ પાઉલનું પણ જ્યારે પરિવર્તન થાય છે, સાઉલ એ મંડળીને સતાવતો હતો પછી એને પણ એનું નામ પાઉલ આપણે ઓળખીએ છીએ. એ પાઉલના એ સાઉલ જે પ્રભુ એને કીધું કે તું મારા લોકોને કેમ હેરાન કરે છે અને ત્યારે એને પસ્તાવો થાય છે અને એ આંધળો થઈ જાય છે અને પ્રભુ અનાયાસને મોકલે છે. 9:17 કલમ એ નિયાસને મોકલે છે. તો હું આ ઈરાદાથી આવ્યો છું કે હું તને પવિત્રમાં પમાડું. તો પવિત્ર આત્મા માટે સાઉલને કે પાઉલને કોઈ ભૂખ નથી કે માંગતો બી નહોતો, પણ એક સેવક આવે છે કે જેના મારફતે ઈશ્વર બોલે છે. આમેન. તો પવિત્ર આત્મા એ કોઈ પણ રીતે તમે પામી શકો છો, એમાં કોઈ પણ એવું બંધારણ નથી કે તમે હાથ મૂકીને જ પામો, એવું બી કોઈ બંધારણ નથી કે તમે તરસ્યા થાઓ, તમે તરસ્યા બી હો, પણ પ્રભુની મરજી પણ હોઈ શકે. એટલે આપણે એના ભાગીદાર થવું અગત્યનું છે અને જેને ખ્રિસ્તનો આત્મા છે ધન્ય છે. પ્રસવા
અને આપણે પ્રાર્થના કરવી જોઈએ કે મને બી પ્રભુ એ કૃપા આપો, મને બી એ જે સંતો જે ભાગીદાર થયા, કારણ કે પવિત્ર આત્મા વગર એ પુનરુત્થાન અશક્ય છે. એટલે મરતા પહેલા પવિત્ર આત્મા પામવું ચરણો છે. આમેન. જૂના કરારમાં રીડાતા હતા એ પાણીની જેમ, એમ નવા કરારમાં તરસ્યા થઈએ, નવા કરારમાં આપણે વિશ્વાસમાં બની રહીએ, નવા કરારમાં આપણે આવ્યા છે માંગનાર થઈએ, રાહ જોનાર થઈએ. આમેન. સેવકો પાસે બી પ્રાર્થના કરાવી જોઈએ, મને બી પવિત્રમાં સ્પર્શ કરે અથવા પવિત્રમાં હું બી ભાગીદાર થઉં એવી પ્રાર્થના આપણે વિશ્વાસથી કરાવી જોઈએ. આમેન. ભગવાન પ્રાર્થના કરીએ. અમારા જીવતા પ્રભુ, તમારા વચનો માટે આભાર માનીએ છીએ. અમે આ વાત શીખ્યા કે જુદી જુદી રીતે આત્મા સંતો પર ઉતર્યો છે અને બધા સંતો પવિત્રમાંના ભાગીદાર પણ થયા છે. કોઈ પણ એવું બંધારણ નથી, કોઈ પણ એવી કોઈ નિયમ નથી. અમે જોતા કે આવી રીતે જ મળે છે. અમે ખોટું શીખીએ નહીં, ખોટું શીખવીએ નહીં. પ્રભુ જે વાત સ્પષ્ટ જોયું કે જૂના કરારમાં પણ પવિત્ર આત્માનું કામ કેવી રીતે અને નવા કરારમાં પણ એ જ કામ કરનાર તમે છો પ્રભુ. આવા આ બધી બાબતો માટે શીખવી માટે આ સત્યતા વવાઈ જાય અને ફરીથી અને સાંભળવામાં આવે અને વારે વારે સાંભળવામાં આવે, વારે વારે એને અધ્યયન કરવામાં આવે કે જેથી દેવ દરેક લોકો સ્પષ્ટ સમજી શકે. પવિત્ર આત્મા તમારા પર દરેક નિર્ભર રહે, તમારા પર પૂરો વિશ્વાસ કરે, તમને ઓળખે, તમને જાણે. કારણ કે જે લોકો નથી જાણતા એ લોકો નથી પામી શકતા, અને જેના માટે વચન નથી જગતમાં છે એ લોકો માટે પવિત્ર આત્મા નથી. પણ જે તમારા સંતો છે, જે લોકો મંડળીમાં કામ કરવા માગે છે, જે લોકો તમારી સેવા કરવા માગે છે, જે તમારા રાજ્યની વૃદ્ધિ કરવા માગે છે, જે પ્રભુ તમારા રાજ્યમાં સહાય બન કરવા માગે છે એ લોકો માટે જ અને ચર્ચમાં પવિત્ર આત્મા દરેક પામે છે. પ્રભુ આવા તમારા વચનો માટે જે મંડળીને તમે આપ્યા, પવિત્ર આત્માના ભાગીદાર અમે પણ દરેક થઈએ છીએ. આભાર પ્રભુ. પવિત્ર આત્મા દરેક સાથે વાત વ્યવહાર કરો અને કૃપા કરો સાંભળનાર દરેક તમને પામી લે. કૃપા કરો દરેક આ સહેમત થઈ જાય અને સતતા ફેલાઈ જાય. ખ્રિસ્ત તમારું રાજ્ય દરેકમાં આવે, તમારા વચનો દરેકમાં ફળીભૂત થાય. ફરતે આભાર આ બધી બાપ તમારી શિક્ષણો માટે વવાય સોગાણ ફળ લાવે, સાંભળનાર દરેકને આસ્વાદ મળે, ખ્રિસ્તમાં કૃપા મળે, પવિત્રમાં ભાગીદાર થાય અને અનંત જીવનના ભાગીદાર થાય. આમેન. સરકાર તમારા છે.